નમસ્કાર વાલી મિત્રો વાલા વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને દરેક વિદ્યાર્થીઓએ આપણી ગણિત ગમતની સ્વાપોથી નામની પાઠ્યપુસ્તકને સ્વાપોથી કાઢવાની છે અગાઉ આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 4 પેટર્ન પૂર્ણ કરે છે હવે આપણે સ્વાપોથીમાં પ્રકરણ 5 આપણે લખવાનું છે ગણિતનું પ્રકરણ 5 પ્રકરણનું નામ શું છે પેટર્ન પ્રકરણનું નામ છે પેટર્ન દરેક વિદ્યાર્થીઓ જુઓ પાના નંબર બગડ છગડ 26 ખોલશે પાના નંબર બગડ છગડ 26 પર જુઓ શેનું ચિત્ર છે ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તેનો ક્રમ ચોરસમાં અને ચોરસમાં લખવાનો છે આજુઓ સાડીનું ચિત્ર છે અને આ અંદર આ સાડીના ટુકડાને કોતરી થાય છે ચલો હવે આ અહીં ચાર સાડીના ટુકડા આપેલા છે 1 2 3 અને 4 તો સાડીના આ પેટર્ન સાથે આ કયો ટુકડો મેચ થાય છે તમે જુઓ તો બંધ બેસતો કયો ટુકડો આવે છે જુઓ સાડીમાં કેવા ચોરસ પડે છે ચાર નાના ચોરસ ભેગા કરી અને એક ચોરસ બને છે તો એવો ટુકડો કયો છે નંબર 4 કયો છે નંબર 4 જો વિદ્યાર્થી મિત્રો અહીં ચોરસ આપેલ છે ને ઉપર એમાં નંબર 4 લખો ચોગડે 4 4 નંબરનો ટુકડો સાડીનો આ સાડી સાથે બંધ બેસતો આવે છે નીચે છે મનીષ દરવાજા પર આવી પેટર્નનો ઉપયોગ કરી પેટર્ન બનાવવા ઈચ્છે છે તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં તેનો ક્રમ ચોરસમાં લખો જુઓ ભાઈ આ જે છે એનાથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં આ સળિયા છે ઉપર તીર છે અને બાજુમાં રાઉન્ડ કરેલું છે તો આવી પેટર્ન બનાવી હોય તો અહીં સીધા સળિયા રાખે તો આવું બને એક તીર નીચે એક તીર ઉપર કરીએ તો આ રીતે પેટર્ન બને પછી જુઓ બાજુ બાજુમાં ગોળ વાળેલા છે નંબર 3 માં તો આ રીતે પેટર્ન બને 4 નંબર માં જુઓ ભાઈ આખું અલગ જ છે 4 નંબર માં ખાલી તીર છે ગોળ વળાંક વાળેલું નથી જુઓ આ 4 નંબર નું ચિત્ર છે ને એમાં આ રીતે છે આ રીતે છે બધા ચિત્રમાં જુઓ આ રીતે વળાંક વાળેલું છે પણ તીર નથી જુઓ તીર છે આ સોરી આ તીર છે પણ આ રીતે પેટર્નમાં આમ તીર સહિત આમ વાળેલું છે તો આવું વાળેલું 4 નંબરમાં નથી તો આવી સળિયાની પેટર્ન દ્વારા કઈ પેટર્ન બનાવી શકાય નહીં તેનો ક્રમ ચોરસમાં લખો તો ચોરસમાં અહીં પણ 4 નંબર લખવાનો રહેશે આવી સળિયાની પેટર્નથી આપણે નીચેનામાંથી 4 નંબરની પેટર્ન બનાવી શકાય નહીં સામેના પાના પર છે ખાલી પાના ભરી અને પેટર્ન પૂર્ણ કરો જુઓ અહીં પહેલા ઉદાહરણ આપેલા છે એક વાદળી રંગનું ખાનું એક ગુલાબી રંગનું ખાનું વાદળી રંગનું ખાનું ગુલાબી રંગનું ખાનું તમારે આ રીતે જો અહીં પૂર્ણ કરેલું છે નીચે છે અડધું ગોળ એટલે કે અડધું વર્તુળ નીચેની બાજુ ઉપરની બાજુ એક બાજુ નમેલું ઉપર બાજુ આ રીતે અડધો વર્તુળ સીધા અને ઊંધા છે જુઓ આ ઊંધું આ સીધું આ રીતે અર્ધ વર્તુળની પેટર્ન આપેલી છે અને રંગ કોયલો છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે રંગ કોયલો છે નીચેની લાઈન પર પહેલા વાદળી રંગ છે તો તમારે પછી ગુલાબી રંગ વાદળી રંગ ગુલાબી રંગ વાદળી રંગ આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની રહેશે એની નીચે છે
પછી ઉપર વાળો હવે આપણે કઈ રીતે કરશું જો આ રીતે ત્રણ ખાના આપેલા છે તો ઉપર નીચે ઉપર તો હવે આવશે નીચે પછી આવશે ઉપરની સાઈડથી પછી આવશે નીચેની સાઈડ બાજુમાં નીચે ઉપર છે બાજુમાં ઉપર છે તો હવે કઈ રીતે આવશે તો બાજુમાં ઉપર બાજુમાં આ રીતે તેમની પેટર્ન પૂર્ણ કરવાની રહેશે પછી છે એક દીપ આમ છે બીજું દીપ આમ છે પછી આમ છે તો તમે કઈ રીતે પેટર્ન પૂર્ણ કરશો એક આ રીતે એક આ રીતે એક આ રીતે તો હવે આ રીતે આમ ત્રાસી લીટીમાં છે કઈ રીતે છે ત્રાસી લીટીમાં પછી આગળની રીતે છે આ બાજુથી પછી આ સામે પછી આ બાજુ તો તમે કઈ રીતે પેટર્ન મૂવ કરશો આ સામ સામેની બાજુ સુધી પેટર્ન કરવાની રહેશે આ રીતે દરેક વિદ્યાર્થીઓ પૂર્ણ કરો છેલ્લે જુઓ કઈ રીતે છે છેલ્લે આમ નીચે પણ છે અને પછી આમ છે નીચેની બાજુ આમ દરેક વિદ્યાર્થીઓ આ રીતે પેટર્ન પૂર્ણ કરશે ચલો તો પાના નંબર 27 પર આ તીરની પેટર્ન દરેક વિદ્યાર્થીઓ પૂર્ણ કરતો હવે પાના નંબર 28 પર ચલો દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 28 ખોલશે પાના નંબર 28 છે પાના નંબર 28 પર જુઓ સૂચના છે પેટર્ન જુઓ અને પૂર્ણ કરો અહીં છે પેટર્ન જુઓ અને પૂર્ણ કરો એક બે ત્રણ
Terima kasih.
30 चलो विद्यार्थी मित्रों लखो
સ્વાધ્યાય પોથીના પાના નંબર 29 સુધી પૂર્ણ કરવાનો રહેશે.